વેલકમ વિદ્યાર્થી મિત્રો, જે આજે આપણે એક્ટિવિટી 5 યુનિટ 2 જે આપણો શિપ કેન વોક, એની અંદર જે આપણી એક્ટિવિટી 5 છે ધ શિપ ઓફ ડેઝર્ટ, એટલે કે રણનું વહાણ, એ આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં જોઈએ કે લાયન કહે છે રાવરિંગ. રાવરિંગ એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે એની પોતાની દહાડ હોય છે એ દહાડની વાત છે, એટલે કે દહાડ કરીને હુ આર યુ, તું કોણ છે. તો કેમલ કહે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન, એટલે કે લાયન પોતે નીચે હોય છે અને ઊંટની પોતે ઊંચો હોય છે, એટલે કે ઊંટ હોય છે એ ઉપરથી નીચે તરફ જોઈ અને કહે છે આઈ એમ અ શીપ ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ, હું રણનું વહાણ છું, તું કોણ છે. તો લાયન કહે ડોન્ટ નો યુ મી, તું મને ઓળખતો નથી. તો એ કહે છે આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કે હું જંગલનો રાજા છું. કેમલ કહે છે આર યુ, તું છે, ઓ આઈ સી, મેં તને અત્યારે ઓળખો. તો લાયન કહે છે યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, તું તારી જાતને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ અ શીપ, તું કેવી રીતના શીપ હોઈ શકે, યુ આર અ એનિમલ, તું તો એક પ્રાણી છે. ઊંટ કહે છે લુક એટ માય ફીટ, મારા પગ જુઓ, ધી આર થિક એન્ડ પેડેડ, તે જાડા અને ગાદીવાળા છે. ધે હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, તે એને જે રણની ગરમ રહેતી છે એને બાળી શકતી નથી. તો લાયન કહે છે માય ફીટ આર પેડેડ ટુ, મારા પગ પણ ગાદીવાળા છે. થોર્ન ડોન્ટ પીક મી એન્ડ આઈ કેન રન 18 કિલોમીટર ફોર હર્સ, મારા પગ પણ ગાદીવાળા છે, મને પણ એક કઈ પ્રકારનો કાંટો છે પગમાં, વાગતો નથી અને હું 80 કિલોમીટર એક કલાકમાં દોડી શકું છું. તો કેમલ કહે છે ધેટ ઇઝ ટ્રુ, આ સાચું છે, યુ કેન રન 18 કિલોમીટર એન્ડ હર્સ, કે તું કલાકના 80 કિલોમીટર તું દોડે છે, ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન, પરંતુ ગરમ રેતી ઉપર નહીં. લાયન કહે છે મે બી નોટ, હા હું ન દોડી શકું. ત્યારબાદ કેમલ કહે છે કે ઇન્ટરપુટિંગ, એટલે કે એની વાતમાં અંદર છકીને, કે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક કેન યુ, એટલે કે તું અઠવાડિયા સુધી પાણી વિનાનો પણ ન રહી શકે, રહી શકે તું. લાયન કહે છે નો આઈ કાન્ટ, હું ન રહી શકું. આઈ નીડ એવરી ડે, આઈ નીડ વોટર એવરી ડે, મારે દરરોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર, રે એવું તું ન મને જણાવતો કે તું તો પાણી વગર રહી શકે. કેમલ કહે યસ આઈ કેન, હા હું રહી શકું છું. દેર આર નો રિવર ઓર લેક ઇન ધ ડેઝર્ટ, એટલે કે નદીની અંદર કોઈ પણ પ્રકારનું, સોરી, રણની અંદર કોઈ પણ પ્રકારની નદી કે તળાવ હોતો નથી. બટ ધેટ ડઝ નોટ બોધર, કે મારે પણ એની ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, હું એકસાથે 200 પાણીની બોટલ એકસાથે પી શકું છું. લાઈન કે રિયલી, સાચે, યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક, અરે તારે તો મોટું બધું પેટ છે. તો કેમલ પ્રાઉડલી, એટલે કે ગર્વની સાથે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક, હા મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી રાખી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, અને હું 2 અઠવાડિયા સુધી મારો ખોરાક છે એ પણ સંગ્રહ કરી રાખું છું. વિદ્યાર્થી મિત્રો, આ તમે યાદ રાખજો, એની પેટની અંદર છે એ શું સંગ્રહ કરી રાખે છે, પાણી. અને આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક ઇવન, અને 2 અઠવાડિયા સુધી ખોરાક પણ સંગ્રહ કરી રાખું છું. લાઈન કે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે કે વધુ રસ દાખવતા, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, તું તારા પેટની અંદર ખોરાક રાખી શકે છે. કેમલ કહે છે ના, હું મારા પેટની અંદર ખોરાક નથી રાખતો, આઈ સ્ટોર ઇન અ માય હમ્પ, હું મારો જે ઉપરનો હમ્પ ખૂંદ છે એની ઉપર તેને લાદી અને લઈ જાઉં છું. કે આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, હું એકસાથે ઘણો બધો ખોરાક ખાઈ શકું છું. ધેન આઈ ડોન્ટ નીડ અ ઈટ ફોર અ ફોર્થ નાઇટ, એટલે કે હું એકસાથે ખોરાક ખાઈ લઉં હું અને પછી મારે જે બીજા દિવસે મારે ખોરાકની જરૂર પડશે. લાયન કહે છે ડોન્ટ ઇન્ટરેસ્ટિંગ ધેટ ઇન્ટરેસ્ટિંગ, બટ વોટ ડુ યુ ઈટ, પણ તું શું ખાય છે. કેમલ કહે છે આઈ ઈટ લીવ્સ, હું પાંદડા ખાઉં છું. લાયન કહે બટ ધેર આર નો ટ્રી ઇન ધ ડેઝર્ટ, કે ડેઝર્ટની અંદર તો પાંદડા હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર, તું ત્યાં શું ખાય છે. તો ઊંટ કહે છે કે ધેર આર થોર્ન્સ બઝ ઇન ધ ડેઝર્ટ, કે ત્યાં
થોર્નના જે કાંટા હોય છે બસીસ એ આઈ ઈટ અ થોર્ન્સ, હું કાંટા ખાઉં છું. ધ થોર્ન ડઝન્ટ પિક માય ટંગ્સ, કે એ કાંટા છે મારી જીભને વાગતા નથી. લાઈન કે હાઉ વન્ડરફુલ, અરે આ તો ખૂબ જ અદ્ભુત છે. તો કેમક ઊંટ કહે છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ધ ડેઝર્ટ, અરે જંગલના રાજાઓ તમે અમારી સાથે રણમાં ચાલો. લાઈન કે નો પ્લીઝ આઈ કાન્ટ વોક અ બર્નિંગ સન, અરે સિંહ કહે છે કે હું ગરમ રેતી ઉપર ચાલી શકતો નથી, અને આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન, અને હું પાણીનો સંગ્રહ પણ નથી કરી શકતો, ખોરાકનો પણ સંગ્રહ નથી કરી શકતો, અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય અ ગુડ લક, આવજો અને તમારા જે સફર પ્રત્યે તમને ગુડ લક. ઓ શિપ ઓફ અ ડેઝર્ટ, અરે ઓ રણના વહાણ. તો આ રીતના જે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી બી છે એમાં તમારે એના નામ દર્શાવવાના છે, એટલે કે જે એની ખૂંદ છે એને હમ્પ છે, પછી પેટમાં સ્ટમક લખવાનું છે, પછી પ્રિક એટલે કે કાંટા, અહીંયા વિદ્યાર્થી મિત્ર થોર્ન, પ્રિક એટલે તમને દેખાય છે સુરા એવા મોટા એવા દેખાય છે, થોર્ન્સ એટલે કે નાના કાંટા, સેન્ડ એટલે કે રેતી, ફૂટ એટલે કે એના પગ છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીંયા આપણું ટ્રાન્સલેટિંગ આવે છે. તો આ ટ્રાન્સલેટિંગ છે વિદ્યાર્થી મિત્રો તમારે પાકા ચોપડામાં ઉતાર લેવાનું છે. અને હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે પેજ નંબર આપણે 14 આપેલા છે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી શરૂઆત કરીએ, કે પેજ નંબર 14 ઉપર આપણે પહેલો પ્રશ્ન આપેલો છે કે વોટ ઇઝ ધ કેમલ, ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ડેઝર્ટ. ત્યારબાદ વોટ ઇઝ ધ લાયન, તો વિદ્યાર્થી મિત્રો લાયન શું છે તો એ દર્શાવેલું છે. તો એમાં જવાબ આવે છે ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો પહેલામાં આન્સર હતો કે જે આપણો કેમલ છે એ શીપ ઓફ ડેઝર્ટ, એટલે કે ડેઝર્ટનો શું છે શીપ છે, અને લાયન શું છે તો કે જંગલનો રાજા. પછી પેલો એમસીક્યુ છે અ લાયન ઇઝ અ બી રોડ્સ, એટલે કે દહાડ મારવી. ધ કેમલ ઇઝ ધ બી શીપ ઓફ ધ ડેઝર્ટ, ધ લાયન ઇઝ ધ સી કિંગ ઓફ ધ ફોરેસ્ટ. ત્યારબાદ છે બીજો પેરેગ્રાફ, એનો પહેલો પ્રશ્ન વાય કાન્ટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ. તો કેમલના જે પગ છે એને શા માટે રેતી બાળી શકતી નથી, તો ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ બીકોઝ ધે આર થીક એન્ડ પેડેડ, તેના પગ કેવા છે જાડા અને ગાદીવાળા. બીજો પ્રશ્ન આર ધ લાયન સ્પીટ પેડેડ, કે સિંહના પગ ગાદીવાળા છે, તો કે યસ ધ લાયન સ્પીટ આર પેડેડ. વાય કાન્ટ થ્રોન્સ પ્રિક ધ લાયન સ્પીટ, લાયનના પગમાં કાંટા કેમ ખૂંચતા નથી. થ્રોન્સ કાન્ટ પ્રિક ધ લાયન સ્પીટ બીકોઝ ધે આર પેડેડ, એના પગ પણ કેવા છે ગાદીવાળા. હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન, લાયન કેટલો દોડી શકે છે. ધ લાયન કેન રન 18 કિલોમીટર પર હર્સ, એ કલાકની 80 કિલોમીટર કાપી શકે છે. પહેલો એમસીક્યુ ધ લાયન કેન રન સી 18 કિલોમીટર પર હર્સ, ધ કેમલ્સ ફીટ આર બી થીક એન્ડ પેડેડ, ધ ખાલી જગ્યા કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ એ હોટ સન. ચોથો પ્રશ્ન ખાલી જગ્યા કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ સી થ્રોન. ત્રીજો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પેરેગ્રાફની અંદર પહેલો પ્રશ્ન છે કે હુ નીડ્સ વોટર એવરી ડે, દરરોજ પાણી કેને જોઈએ છે. ધ લાયન નીડ વોટર એવરી ડે, સિંહને દરરોજ પાણીની જરૂર પડે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન હાઉ મચ વોટર કેન ધ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ, એક વખતમાં જે કેમલ છે એ કેટલું પાણી પી શકે છે. ધ કેમલ કેન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર હાઉ લોંગ કેન ધ કેમલ લીવ વિધાઉટ વોટર, કેટલા દિવસ પાણી વિના જે ઊંટ છે રહી શકે છે. તો જવાબ છે ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, અઠવાડિયા સુધી પાણી વિના રહી શકે છે. વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર, પાણીનો સંગ્રહ જે આપણો ઊંટ છે ક્યાં કરે છે. ધ કેમલ સ્ટોર વોટર ઇન ધ સ્ટમક, એ પાણીની પેટની અંદર પાણીનો સંગ્રહ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ આપેલા છે તો એ જોઈએ. પહેલો એમસીક્યુ ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક 7 ડેઝ, તો એમાં એ જવાબ આવશે 7 ડેઝ.
ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ધેર આર નો ખાલી જગ્યા ઇન અ ડેઝર્ટ, તો ડી આવશે વિદ્યાર્થી મિત્રો, રિવર ઓર લેક્સ, રિવર્સ અને લેક્સ ડેઝર્ટમાં ના હોય. ત્યારબાદ ધ કેમલ કેન ડ્રિંક સી 200 બોટલ. ચોથો પ્રશ્ન, ધ લાયન નીડ્સ વોટર સી એવરી ડે, ધ કેમલ હેઝ અ બિગ એ સ્ટમક. ચોથો પેરેગ્રાફ એનો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર વોટર. કેમલ છે એ સ્ટોર વોટર, પાણી કેટલો ટાઈમ રાખી શકે છે. ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક, અઠવાડિયા સુધી પાણી રાખી શકે છે. હાઉ લોંગ કેન ધ કેમલ ફોર ફૂડ, ફૂડ કેટલો ટાઈમ રોકે. ધ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ, 2 અઠવાડિયા સુધી એ ખોરાકનો સંગ્રહ કરી શકે છે. વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ, ખોરાક ક્યાં સંગ્રહ કરે છે. ધ કેમલ સ્ટોર ફૂડ ઇન અ હમ્પ, એ પોતાના ખૂંદ ઉપર ખોરાકનો સંગ્રહ કરે છે. તો પહેલો એમસીક્યુ છે પેરેગ્રાફ પેરેગ્રાફ ચોથાનો, ધ કેમલ સ્ટોર વોટર ઇન અ બી સ્ટમક. ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ ખાલી જગ્યા, તો એમાં હમ્પ. ધ કેમલ હેઝ અ બિગ ડી સ્ટમક, ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક, ધ કેમલ કેન સ્ટોર અ ફૂડ ફોર અ 2 વીક્સ. પાંચમો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપેલું છે કે વોટ ડઝ ધ કેમલ ઇટ, ધ કેમલ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ, શું ખાય છે, તો કે કાંટા અને પાંદડા. પહેલો એમસીક્યુ એનો, ધ કેમલ ઇટ્સ સી લીવ્સ, તો ખાલી જગ્યા ડોન્ટ પ્રિક ધ કેમલ્સ ટંગ, તો એનો આન્સર છે બી થ્રોન્સ, કે કાંટા તેના જીભને વાગતા નથી. ત્યારબાદ ત્રીજો એમસીક્યુ, ધેર આર નો ખાલી જગ્યા ઇન ધ ડેઝર્ટ, ડી ટ્રીઝ, કે રણની અંદર શું નથી હોતા, તો કે વૃક્ષો. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા જે પેરેગ્રાફમાં અને એમસીક્યુ અને ત્યારબાદ પ્રશ્ન જવાબ. તો આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે લખી અને પાકા કરવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.